વિદ્યાર્થી મિત્રો કેમ છો? તો આજે આપણે જોવાના છે એક બહુ જ મજા આવી તેવી બાબત કે ભાઈ એસિડ કોને કહેવાય, બેઝ કોને કહેવાય, એની પીએચ શું હોય, એની રાસાયણિક પ્રક્રિયાઓ કેવી હોય. પરંતુ તમને એમ લાગશે ઓહો યાર આવું તો ઘણી બધી વખત જોયું, પણ તમે આ આ લેક્ચરને નિહાળો, રિયલી મજા આવશે. અને આવી રજૂઆત તમે નહીં જોયેલી હોય. યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આ રજૂઆત તમને જે કેટલાય તમે પેજ કેટલી રિએક્શન જે પાકી કરી છે એને બસ ટૂંક જ સમયની અંદર તમને ક્લિયર કરાવી દઈશ. જોજો અહીંયા સ્ટાર્ટ કરીએ આપણે કે માની લો હું તમને બે બીકર આપું, એકની અંદર તમને લીંબુનું પાણી આપું અને એકની અંદર હું તમને સાબુનું પાણી આપું. પ્રશ્ન થશે કે આ જોવામાં તો ભાઈ જોવામાં તો થોડાક અલગ અલગ લાગી રહ્યા છે, જોવામાં તો અલગ અલગ લાગી રહ્યા છે, પ્રાપ્તિ સ્થાને અલગ છે, કલર પણ અલગ છે, તો ભાઈ આમાં કાંઈક તો તફાવત હશે જ. શું તફાવત છે જોઈએ, થોડુંક ચાખી લઈએ બંનેને. રેડી? હવે બંનેને ચાખવામાં તકલીફ તો એ છે કે ભાઈ આને ચાખવામાં તો મજા આવી જશે, આને તો ચખાઈને નકર તો આપણે જ્યારે બોલીએ ત્યારે એમાંથી પરપોટા જે છે નીકળવાનું ચાલુ થઈ જાય. શું કામ? ક્યાં તો સાબુનું પાણી છે, ચાખશું નહીં, પણ એનો એક સ્વભાવ છે, સ્વભાવને આધારે આપણે એનો સ્વાદ નક્કી કરી લઈશું. રેડી? એટલે મારી ઉપર વિશ્વાસ રાખો, આપણે ચાખવાનું નથી. ઓકે ચાલો આગળ જોઈએ કે જે આ જે છે કલર અલગ છે, પ્રાપ્તિ સ્થાન દેખાવ અલગ છે, બધું વસ્તુ અલગ છે, તો આની અંદર જે બાબત જે છે એની અંદર જોવા જઈએ તો જે આ એસિડ, આ જે લીંબુનું જે જ્યુસ છે એ સ્વાદે ખાટું છે, આ જે છે એ તો તુરું છે. તો ભાઈ એક ખાટું છે એક તુરું છે, તો કાંઈક હશે, કાંઈક એની અંદર એવો ગુણધર્મ છે જે આને ખાટું બનાવે છે અને આને તુરું બનાવે છે. યસ વાલા વિદ્યાર્થી મિત્રો, આ જે ખાટું જે છે અને આ જે તુરું છે એનું રીઝન છે, શું રીઝન હશે બોલી જાઓ ફટાફટ રીતે. ચાલો ફટાફટ રીતે તમે જણાવો કે આ રીઝન શું હશે, શું રીઝન હશે કે જેથી આ સ્વાદે ખાટું છે કારણ કે આ એસિડ છે, આ સ્વાદે તુરું છે કારણ કે આ બેઝ છે. શું મિત્રો કે આની કોઈ એવા કોઈ ગુણધર્મો હશે કે જેના કારણે આ બધી વસ્તુ થતી હશે? ચાલો ચેક કરીએ. પહેલા એસિડને જોઈ લઈએ. એસિડની અંદર મિત્રો કે આપણે જે વાત કરી રહ્યા છીએ એસિડ, તો એસિડ એક શબ્દ લેટિન ભાષાનો એક શબ્દ છે. આ લેટિન ભાષામાંથી એક શબ્દ આવેલો એસિડ, તો એના બીજા કયા કયા ગુણધર્મો હોય છે? તો ભાઈ એના જે ગુણધર્મોની જે આપણે વાત કરવાના છીએ, એને રાસાયણિક પ્રક્રિયાઓની વાત કરવાની, બહુ મજા આવશે. એનિમેશન વાળો લેક્ચર છે મિત્રો, તમને આનંદ જ આવી જશે. ક્લિયર? ચાલો સ્ટાર્ટ કરીએ મિત્રો. કે તો પહેલા તો જોઈએ કે આનો પ્રાપ્તિ સ્થાન શું છે. તો જો અહીંયા તમને ઘણા બધા ફ્રૂટ દર્શાવ્યા છે, એ ફ્રૂટમાંથી તમને મળે, આ ક્યાંથી મળશે? સાબુનું પાણી છે. તો સાબુનું પાણી છે તો એ તમને કઈ કઈ જગ્યાએથી પ્રાપ્ત થઈ શકે? પહેલા તો સમજી લે કે આ સાબુનું પાણી શું છે, તો કે ભાઈ બેઝ છે. સાબુનું પાણી શું છે, તો કે ભાઈ બેઝ છે. અને આ બેઝની અંદર જે એના જે એનો સ્વ એનો જે સ્વાદ છે કેવો હોય, તુરો હોય છે. ઓકે, તો બેઝની અંદર પાણી નાખશો તો કંઈક અલગ રિએક્શન થાય છે, એસિડમાં પાણી નાખો તોય કંઈક અલગ રિએક્શન થાય. શું વાત છે! હા યાર, યસ, કંઈક અલગ અલગ રિએક્શન થાય. તો પ્રાપ્તિ ક્યાં છે? તો જો બેકિંગ સોડા, બેકિંગ સોડા છે, વોશિંગ સોડા છે, ખાવાના સોડા, ધોવાના સોડા. રેડી? તો આનાથી તમને એ બાબત ક્લિયર કરાવી દઉં કે જે બેકિંગ સોડા જે છે, રેડી જોજો, તમે તમને એ યાદ કરાવી દઉં, બેકિંગ સોડા, ઓકે, બેકિંગ સોડા જે છે, બે જ મિનિટ, બેકિંગ સોડા એ આપણે પહોંચે. જો બેકિંગ સોડા એટલે કે ખાવાના સોડા, વોશિંગ સોડા એટલે કે ધોવાના સોડા, અને આ છે ક્વિક લાઇમ, મતલબ કે ચૂનાનું પથ્થર. હવે તમે સમજો કે ઘણી વખત આપણને એસિડિટી થતી હોય, એસિડિટી થાય તો ઇનો પી લઈએ, તમને યાદ હશે. એ શું છે? એક પ્રકારે શું કહી શકે, બેકિંગ સોડા હશે. યસ ઓર નો? જોઈએ આ લેક્ચર જેવો આપણે એન્ડ ઉપર પહોંચ્યું તો આપણને એનો જવાબ પણ પ્રાપ્ત થઈ જશે. ઓકે ચાલો વાત કરીએ મિત્રો કે આ બધા બેઝ અને એસિડના જે ડિફરન્સેસ છે, તફાવત આ બે વચ્ચે શું છે. તો જો એક એસિડ બેઝને જો હું પહેલાં ભેગું કરી દઉં તો કાંઈક બનતું હશે, ને એસિડ બેઝને જો હું ભેગું કરું તો શું બનતું હશે? ફટાફટ બોલો. યસ, તમે સાચું બોલ્યા કે તમે એવું કીધું કે જ્યારે એસિડ બેઝને ભેગું કરવામાં આવે ત્યારે શું બને છે, તો કે ત્યારે ક્ષાર બને. શું બને? ક્ષાર. તો એસિડ લઈ લઈએ કદું હાઇડ્રોક્લોરિક એસિડ, બેઝ લઈ લઈએ સોડિયમ હાઇડ્રોક્સાઇડ, એ બંને મિક્સ કરશું. આ બંનેને જ્યારે આપણે મિક્સ કરશું, HCl અને NaOHને જ્યારે મિક્સ કરશું ત્યારે NaCl બને છે. જોજો અહીંયા ત્યારે શું બને છે, NaCl. હવે આની અંદર આપણે જે જોશું કે ભાઈ આ જે છે બાબત, જોજો અહીંયા આની અંદર HCl, HCl જે બને છે, ઓકે ચાલો HCl H+ અને Cl-
એચ પ્લસ અને સીએલ માઇનસ, રેડી? અને આની અંદર શું છે? એન એ ઓ એચ. તો કે ભાઈ એન એ પ્લસ અને ઓ એચ માઇનસ. તો તમે વિચારો કે આ જે છે બે વચ્ચે બંધ બની જાય, આ બે વચ્ચે શું બની જાય છે? બંધ બની જાય છે. રેડી? ચાલો, આ બે વચ્ચે બંધ બની જાય, જેથી બની જાય આ એન એ સી એલ અને શું દૂર થઈ જાય? એચ ટુ ઓ. એન એ સી એલ અને એચ ટુ ઓ. રેડી? ચાલો જો, આ આપણ પાસે હતું એચ સી એલ, એચ પ્લસ સી એલ માઇનસ, આ હતું એન એ, એન એ પ્લસ, અને અહીંયા છે ઓ એચ માઇનસ. તો શું બની ગયું? આપણી પાસે એન એ સી એલ પ્રાપ્ત થઈ ગયું. શું પ્રાપ્ત થઈ ગયું? એન એ સી એલ પ્રાપ્ત થઈ ગયું. રેડી? ચાલો આગળ વધીએ મિત્રો. આ જે છે એન એ સી એલ, જે આપણને પ્રાપ્ત થયું છે એન એ સી એલ, જેને શું કહેશું? ક્ષાર કહેશું. સોડિયમ ક્લોરાઇડ એસિડ બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ તો ક્ષાર બન્યું અને પાણી બન્યું. તો આ જે ક્ષાર જે છે, સોલ્ટ, બરોબર, એ કઈ રીતે પ્રાપ્ત થાય? જ્યારે તમે એસિડ અને બેઝને તમે મિક્સ કરશો ત્યારે તમને ક્ષાર પ્રાપ્ત થાય. રેડી? તો આ ક્ષારની અંદર આપણે જો આગળ જોશું તો કે આ ક્ષાર, આના સિવાય બીજા કોઈ ક્ષાર કઈ રીતના હોય? અને એની પહેલા તમને કહી દઉં એસિડની અમુક લાક્ષણિકતા. જોજો, આ સલ્ફ્યુરિક એસિડ છે. આ કયું છે? સલ્ફ્યુરિક એસિડ. તમને એમ થાય સર આ સલ્ફ્યુરિક એસિડને લઈને હું મારા હાથ ઉપર પાડું તો શું થશે? હાથ ઉપર જો પાડશો તો આ જે ચામડી જે છે એ બળી જશે. રેડી? તો આવું ક્યારે આપણે કાર્ય કરવાનું નથી, પણ એનાથી ખબર પડે કે એસિડ જે છે એ તમે એમ કહી શકો ધુમાયમાન હોય છે. સાંદ્ર, સાંદ્ર એસિડ લેશો તો જેનાથી નુકસાન થઈ શકે છે, જે ખૂબ જ પ્રબળતાવાળું એસિડ કહેવાય શકાય. હાલો આગળ. અને સલ્ફ્યુરિક એસિડ શું છે ભાઈ? એસિડનો રાજા છે. તો હવે આની જો કોઈ બીજી રાસાયણિક પ્રક્રિયાની આપણે વાત કરવી હોય, બીજી કોઈ રાસાયણિક પ્રક્રિયા એસિડની, તો જોજો તમે અત્યાર સુધી પાકું કરતા આવ્યા છો કે ભાઈ ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા થાય, ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા, તો શું વાયુ ઉત્પન્ન થાય? હાઇડ્રોજન વાયુ. જો એની એની માટેનો એક પ્રયોગ જોઈએ, ખાસ ધ્યાન આપજો. અહીંયા લીધેલું છે ઝીંક. ઝીંક એટલે શું થઈ ગયું? ધાતુ. અહીંયા છે હાઇડ્રોક્લોરિક એસિડ HCl અને અહીંયા છે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ H2SO4. હવે હું બંનેની અંદર આ ઝીંક એડ કરું છું. જો બંનેની અંદર આપણે શું એડ કરી દીધું? ઝીંક. જેવું તમે ઝીંક એડ કરશો એટલે શું બનવાનું? હાઇડ્રોજન વાયુ ઇન્વોલ્વ થવાનું. શું કામ? કારણ કે હાઇડ્રોજન વાયુ ક્યારે નીકળે? જ્યારે ધાતુની એસિડ સાથે પ્રક્રિયા થાય એટલે નીકળે. જોજો અહીંયા દિવાસળીની એની અંદર રાખી, તો જો આ કેટલું પ્રબળતાથી આગ લગાડવાનું ચાલુ કરી દીધું. યસ મિત્રો, આગ લગાડવાની છે. તો અહીંથી જો કેટલી પ્રબળતાથી આગ લાગવાનું ચાલુ થઈ ગઈ. શું કામ? કે અંદરથી એક વાયુ નીકળે છે એચ ટુ વાયુ, અને એચ ટુ વાયુ કેવો હોય? દહન છે. દહન વધારે. આની અંદર પણ ચેક કરીએ, જો અહીંયા તમને દેખાતું હશે. હવે જેવી એની અંદર દિવાસળી એડ કરી તો વધારે પ્રમાણમાં સળગવાનું ચાલુ થયું. રીઝન શું છે? રીઝન શું છે મિત્રો? રીઝન શું છે? એનું જે રીઝન જે છે, એનું જે રીઝન જે છે, એનું રીઝન શું છે? કારણ કે અહીંથી શું વાયુ ઉત્પન્ન થાય છે? એચ ટુ વાયુ ઉત્પન્ન થાય, જે કેવો છે? દહનશીલ છે. યસ વિદ્યાર્થી મિત્રો. તો હવે એસિડ અને બેઝને, એસિડ અને બેઝને પરખ કરવી હોય તો કઈ રીતે પરખ થાય? એની કોઈ રાસાયણિક પ્રક્રિયા? યસ, એક બાજુ બેઝ લીધું છે, એક બાજુ આપણે એસિડ લીધું છે. આની અંદર, આની અંદર આપણે કેમેનોફોર લઈ લીધું. શું લઈ લીધું? કેમેનોફોર. શું કામ? એક સૂચક તરીકે જાણવું છે કે ભાઈ કઈ રીતની રિએક્શન થતી હોય. તો ભાઈ ફિનોપ્થેલિન લઈ લીધું છે, ફિનોપ્થેલિન અથવા કેમેનોફોર પણ લઈશું. ફિનોપ્થેલિન જે લીધું છે, ફિનોપ્થેલિનની અંદર તમે એસિડ એડ કરો. શું એડ કરી દો? એસિડ. જેવું તમે ફિનોપ્થેલિનની અંદર એસિડ એડ કરશો વિદ્યાર્થી મિત્રો, ફિનોપ્થેલિન એસિડ, તો જો આનો રંગ બદલાઈ ગયો, ગુલાબીનો રંગ કેવો થઈ ગયો? વ્હાઈટ. મતલબ કે શું થયું? અહીંયા શું થયું હશે કે જેથી આનો રંગ બદલાઈ ગયો? તો એસિડ દ્વારા તટસ્થીકરણ થઈ ગયું છે. એસિડ દ્વારા શું થઈ ગયું? તટસ્થીકરણ. એટલે કે બેઝ ઇઝ ન્યુટ્રલાઇઝ બાય એન એસિડ. એટલે કે એસિડ દ્વારા ઓલું જે બેઝ હતું એનું શું થઈ ગયું? ન્યુટ્રલાઇઝ થઈ ગયું. ફિનોપ્થેલિન લીધેલું છે. ઓકે, ચાલો હવે એક કામ કરું, બેઝમાંથી હું એડ કરી દઉં અહીંયા, તો જો પાછો રંગ આવી ગયો. યસ ઓર નો? તો બેઝ દ્વારા એસિડનું ન્યુટ્રલાઇઝ થઈ ગયું, એટલે એસિડ અલગ થઈ ગયો, તો હતો ને એનો રંગ પાછો મળી ગયો તમને. તો આ જે છે એની શું થઈ ગઈ? રાસાયણિક પ્રક્રિયા થઈ ગઈ મિત્રો. આ શું થઈ ગઈ? એની રાસાયણિક પ્રક્રિયા. કઈ રીતે? તો ભાઈ એને હોય એટલે HCl ને જ્યારે હું જોઈન્ટ કરું તો મને શું મળે છે? NaCl પ્રાપ્ત થાય અને શું નીકળી જશે? H2O. NaCl ક્ષાર છે, H2O જે છે પાણી છે, NaOH બેઝ છે, HCl જે એસિડ છે. એટલે તમે કહી શકો બેઝ એસિડ, તો શું મળે છે? ક્ષાર અને પાણી. બરાબર. આવી જ રીતે તમે લઈ શકો કેલ્શિયમ ક્લોરાઇડ. કેલ્શિયમ ક્લોરાઇડ માટે HCl લઈ લો જે એસિડ છે,
CaOH2 જે બેઝ છે, એસિડ અને બેઝને ભેગા કરશો શું બનશે? ક્ષાર. હવે હું તમને પ્રશ્ન પૂછું, ઘણી વખત ઘણા બધા લોકોને એસિડિટીનો પ્રોબ્લેમ હોય છે, કાંઈક એવું ખોરાકની અંદર આવી જાય તો જેથી એસિડિટી થતી હોય. તો શું થતું હશે? જો જ્યારે આવું થાય ત્યારે શરીરની અંદર અમુક એસિડની માત્રા ઉત્પન્ન થાય. આ એસિડની જે માત્રા ઉત્પન્ન થાય ને, હવે મને એમ કહો કે આ એસિડિટી મતલબ કે એસિડ, હવે આ એસિડને જો ન્યુટ્રલાઇઝ કરવું હોય તો શું લેવું જોઈએ? યસ, બેઝ લેવું પડે ને. એટલે આપણે જે ઘણા બધા સોડા કોલ્ડ ડ્રિંક્સને એવું પીએ, સોડા પીએ, તો એને શું થાય? CO2 વાયુ એની અંદર ઉમેરેલો હોય, જે આની અંદર જશે, જે એઝ અ બેઝ તરીકે કામ કરશે, ઇનો જશે તો એ બેઝ છે. જ્યારે એની અંદર બેઝ આવશે તો આ ન્યુટ્રલાઇઝ થઈ જશે. આ જ્યારે ન્યુટ્રલાઇઝ થઈ જાય છે મિત્રો, એટલે જે એસિડિટી ઉત્પન્ન થઈ છે એ જતી જશે. એટલે કે શરીરની અંદર જ્યારે એસિડિટી ઉત્પન્ન થાય છે, એસિડિટી એટલે કે એસિડ ઉત્પન્ન થાય છે, એને ન્યુટ્રલાઇઝ કરવા માટે બેઝ એડ કરવું પડે. આના સિવાય કોઈ ઉપાય ખરો? યસ, તમે બ્રેડ પણ ખાઈ શકો. લાગ્યું ને નવું, મજા આવીને? કારણ કે બ્રેડની અંદર જ્યારે બ્રેડને ફૂલાવવામાં પણ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ થયેલો હોય, પણ આપણે કહેતા કે ભાઈ સાદી સોડા પી લો તો એ ઓકે થઈ જશે. એનું રીઝન શું? એ સોડાની અંદર કયો વાયુ ઓગળેલો હોય? તો કે ભાઈ CO2 વાયુ. હવે જો આ વાત બહુ જ નાની છે, પણ આ વાત તમને ગેરંટી કે જેઈ અને નીટ કે બોર્ડ હતો ગુજકેટની અંદર માર્ક અપાવશે, કારણ કે એનો ટોપિક 11th અને 12th અંદર આવે છે. રેડી, ચાલો આગળ વાત કરીએ, જેને આપણે ક્લાસની અંદર ડિસ્કસ કરશું. હવે જોઈ લઈએ, અહીંયા એસિડ છે અને એસિડની pH કેટલી છે? લેસ દેન 7 હોય. ક્ષારની pH ઇક્વલ ટુ 7 હોય અને બેઝની pH ગ્રેટર દેન 7 હોય. એના વિશે થોડુંક જોઈએ કે ભાઈ આ pH શું છે, પીએચથી શું નક્કી કરી શકાય? પીએચથી નક્કી કરી શકાય ભાઈ કયો એસિડ પ્રબળ છે, કયો એસિડ નિર્બળ છે, અથવા કોણ એસિડ છે અને કોણ બેઝ છે. ઓકે, ચાલો આપણે એક કામ કરીએ, એસિડ અને બેઝ માટેની આ પીએચના આ અલગ અલગ જે રંગ સૂચક છે એ દર્શાવેલા છે. હું બે એસિડ લઈ લઉં, એસિડ 1 અને એસિડ 2. ચાલો મારે ચેક કરવું છે ભાઈ કયો પ્રબળ એસિડ છે અને કયો નિર્બળ છે. રેડી, તો આ ચેક કરવા માટે આપણે એની શું તપાસશું? પીએચ તપાસશું. શું તપાસશું? પીએચ. તો ભાઈ પીએચ તપાસશું. પીએચ એટલે શું? પીએચ શું મેજર કરે? તો પીએચ મેજર કરશે કે ભાઈ એસિડની અંદર શું હોય? H+. તો કેટલા H+ આયન અવેલેબલ છે? કેમાં? જે તે એસિડમાં, જે તે દ્રાવણમાં. જો H+ની સંખ્યા વધુ તો સમજી લો કે પ્રબળ એસિડ છે, H+ની સંખ્યા ઓછી સમજી લો નિર્બળ એસિડ છે. રેડી, તો H+ આયનની સંખ્યા તપાસવા માટે જે મેજરમેન્ટ કરવામાં આવે શું કહેવાય? પીએચ. તો સાહેબ બેઝ કોને કહેવાય? જેમાં OH- તપાસવાનું હોય. OH- કોણ આપે? તો બેઝ આપે. આ તો ઘણા ટાઈમથી આપણે શીખતા આવીએ છીએ, બેઝની અંદર હોય OH- એસિડની અંદર હોય H+. ઓકે, ચાલો આને આગળ વાત કરીએ આપણે કે જેની અંદર તમે બે દ્રાવણ લીધેલા છે, બંને એક સ્ટ્રોંગ છે અને એક વીક છે, મતલબ કે એક પ્રબળ છે અને એક નિર્બળ છે. હવે આની અંદર જો 0 ઉપર તમે હશો તો એસિડિક કહેવાય, મિડલમાં 7 આવે જેને ન્યુટ્રલ કહેવાય, અને એન્ડમાં 14 આવે જેને બેઝિક કહેવાય. મતલબ કે એસિડની પીએચ 0-7 વચ્ચે, બેઝની પીએચ 7-14 વચ્ચે, અને ક્ષાર ક્યાં આવશે? 7 ઉપર આવશે. ઓકે, ચાલો, જો વધુ H+, વધુ H+ હશે તો પીએચ ઓછી હશે. જેટલી પીએચ ઓછી એ શું થઈ ગયું? પ્રબળ એસિડ થઈ ગયું મિત્રો. જેટલી પીએચ ઓછી આવશે બરાબર, જેટલી પીએચ મતલબ કે અહીંથી લઈને અહીં સુધી, અહીંથી લઈને તમે જોવા જશો તો 0-7, આ 0-7ની અંદર આ કેવું છે? તો કે ભાઈ આ એસિડિક છે. રેડી, પછી 7થી લઈને તમે 14 સુધી જઈ શકો બરાબર, આ કેવું છે? બેઝિક છે. અને આ જે ભાગ આવ્યો, આ જે ભાગ, એ કેવું છે? તટસ્થ. કોણ હશે? તો કે ભાઈ ક્ષાર હશે. પાણી જે પણ છે, પાણી જે છે એ પણ ક્યાં આવશે? અહીંયા જ આવશે. તો આ જે છે જેની અંદર તમે વાત કરો તો ભાઈ પીએચ, તો વધુ H+ તો પીએચ ઓછી, વધુ H+ તો પીએચ ઓછી. અને જો વધુ H+ હોય તો પીએચ ઓછી હશે, અને જેમ પીએચ ઓછી હશે તો એમ આ પ્રબળ હશે. આ કેવું હશે? પ્રબળ હશે. પ્રબળથી આ કેવું જશે? પ્રબળથી ક્યાં જશે? નિર્બળ જશે. પ્રબળથી ક્યાં જશે? નિર્બળ જશે. પાછું નિર્બળથી ક્યાં જશે? પ્રબળ જશે. રેડી, ચાલો હવે જોજો આની અંદર આપણે જોઈએ તો H pH કેવી છે? અહીંયા ઓછી. અને આ બાજુ જોશો તો pH કેવી થશે? વધશે. pH ઓછી તો H+ આયન કેવા? વધારે.
બરાબર આ બાજુ જોઈએ તો એ પીએચ વધુ મતલબ કે એચ પ્લસ આયન કેવા ઓછા કારણ કે એ બેઝ વાળો ભાગ છે આ એસિડ વાળો ભાગ છે તો આ રીતે જોવા જશો તો તમે શું મેજર કરી શકો તો ભાઈ આને તમે પીએચ મેજર કરી શકો પીએચ મેજર કરવા માટે તમારે એચ પ્લસ ની સાંદ્રતા લઈ શકો જો એચ પ્લસ વધુ હોય તો ઓએચ વસાય છે ઓએચ વધુ હોય તો એચ પ્લસ વસાય તો બેમાંથી એક હોવાનું ને એસિડ અથવા બેઝ હવે વાત કરીએ મિત્રો તો અહીંયા જોજો આ મોર એસિડિક છે અને આ મોર બેઝિક છે એનું રીઝન શું એનું રીઝન શું છે તો એનું રીઝન આપણે જોઈએ એક આપણે એસિડિક કીધું અને એક બેઝ કીધું અહીંયા મોર એસિડિક છે મતલબ કે અહીંયા એચ પ્લસ વધુ છે અને અહીંયા ઓએચ માઇનસ અહીંયા એચ પ્લસ ઓછા છે મતલબ કે આ કેવું છે મોર બેઝિક છે એટલે કોણ છે ઓએચ છે ઓએચ છે એટલે એચ પ્લસ ઓછા છે ઓએચ વધુ છે તો એ બેઝ થઈ ગયું આ કેવું થઈ ગયું એસિડ થઈ ગયું ઓકે ચાલો હવે જોઈએ મિત્રો કે આની અંદર આપણે બીજી કઈ ઇન્ફોર્મેશનની ચર્ચા કરી શકીએ તો કે ભાઈ સોલ્યુશન એ અને સોલ્યુશન બી બે તમને દ્રાવણ આપેલા છે એકની પીએચ બે છે બીજાની પીએચ કેટલી છે તો કે ચાર ચાલો ફટાફટ જણાવો કે કોણ એસિડ છે ગયું અને કોણ બેઝ થઈ ગયું જેની પીએચ ઓછી એ એસિડ છે જેની પીએચ સાત કરતા વધુ અથવા આના કરતા વધુ છે તો એમ કહી શકો ભાઈ નિર્બળ એસિડ છે અથવા તમે કહી શકો ભાઈ શું છે તો કે ભાઈ બેઝ છે ક્લિયર ચાલો તો આને શું કહી શકો તમે આને કહી શકો કે આ શું હશે બેઝ હશે તો એમ કહી શકો કે પ્રબળ એસિડ નથી જોઈએ ચાલો અહીંયા તમારી પાસે બે દ્રાવણ છે બે અને ચાર પીએચ વાળા તો આ મોર એસિડ છે આ મોર બેઝ છે રીઝન કે એની પીએચ ઓછી છે અને આની પીએચ વધારે છે એવું નેવું દ્રાવણ આપું છું સી અને એવું નેવું દ્રાવણ આપું છું ડી એકની પીએચ છે પાંચ એકની છે દસ હવે આ તમારે જણાવવાનું છે ફટાફટ ચાલો જણાવો કે કોણ એસિડ થઈ ગયું ને કોણ બેઝ સાત કરતા ઓછી પીએચ છે તો એસિડ છે સાત કરતા વધુ પીએચ છે તો કે બેઝ છે ક્લિયર તો એસિડ અને બેઝનો કોન્સેપ્ટ કેટલો ઈઝી છે મિત્રો કેટલો ઈઝી છે કે જેની શરૂઆત આપણે ફક્ત લીંબુ જ્યુસથી કરેલી જેની શરૂઆત આપણે લીંબુ જ્યુસથી કરેલી તો આનું વર્તન એસિડ જેવું છે અને જ્યારે આ સાબુનું પાણીનું વર્તન કેવું છે બેઝ જેવું છે ક્લિયર તો મિત્રો આવા એક નાનકડા એવા કોન્સેપ્ટથી આપણે એસિડ અને બેઝ તમે જો તમે કેટલાય ધોરણને પસાર કરી દીધું આ ટોપિકથી આપણે જોયું એસિડ અને બેઝની અંદર જે એના સ્વાદ એના ગુણધર્મો એની રાસાયણિક પ્રક્રિયા ઓકે